रमजान का माहे मुबारक आ गया, मोमिनो रमजान का माहे मुबारक आ गया, मोमिनो रमजान का माहे मुबारक आ गया। देखो ईमान फिर मुसलमानों के दिल पर छा गया, मोमिनो रमजान का माहे मुबारक आ गया, मोमिनो रमजान का माहे। أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، الحمد لأهله والصلاة على أهلها، أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. أزاني محترم، أجن أبرو درس ماه رمضان المبارك ني تريجي دعاء، يعني كتريجي دي بس ني دعاء جي رسول كريم મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ થી વારિદ થઈ છે, એના બારામાં આપણે થોડી ચર્ચા કરશું. અને જે પ્રમાણે હરરોજ એ વસ્તુ પર હું ભાર આપું છું કે હકીકતમાં આ દુઆનો હેતુ અને મકસદ એ પણ છે કે આપણી જિંદગીની અંદર જે દુઆની અંદર આપણે ખુદાથી તલબ કરીએ છીએ એને અપનાવવાની કોશિશ કરીએ. તો ત્રીજા દિવસની દુઆ આ પ્રમાણે વારિદ થઈ છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહુમ્મા અરઝુકની ફીહે અઝ-ઝહન વત-તન્બીહ. એ ખુદાયા, આ દિવસની અંદર તું મને હોશિયારી ઇનાયત કર, વત-તન્બીહ અને જાગૃતિ ઇનાયત કર, વબઈદની ફીહે મિન અસ-સફાહતિ વત-તમવી. એ ખુદાયા, આ દિવસની અંદર તું મને બેવકૂફીને દૂર કર અને બદગુમાનીથી પણ દૂર કર. વજઅલ લી નસીબન મિન કુલ્લે ખૈરિન તુનઝિલુ ફી. એ ખુદાયા, આ દિવસની અંદર તારું ખૈર ઓ બરકત જે પણ તું સારી સારી વસ્તુઓને નાઝિલ કર, એ નાઝિલ કરવાવાળી વસ્તુઓની અંદર મારા માટે પણ અમુક ભાગ રાખ, મારા નસીબનો પણ અમુક ભાગ રાખ. બે જુદેકા યા અજવદલ અજવદીન. અને ખુદાયા, હું તને તારી સખાવતનો વાસ્તો આપું છું, સૌથી વધારે સખીઓમાંનો તું સખી છો. એઝો આ ત્રીજા દિવસની દુઆની અંદર અમુક વસ્તુ ઉપર આપણે ચર્ચા કરી શકીએ કે જેને આપણે અમલી રૂપ દઈ શકીએ. પહેલી વસ્તુ તો એ છે કે આપણે એ વસ્તુને નોંધ લઈ શકીએ કે આ દુઆની અંદર રસૂલે કહ્યું અલ્લાહુમ્મા અરઝુકની ફીહ ઝહન. ખુદાયા, તું મને રોજી તરફ, રોજી પ્રમાણમાં મને અકલમંદી ઇનાયત કર. તો પહેલો સબક તો એ મળ્યો કે આપણા માટે ક્યારેક ક્યારે રોજી ફક્ત ખાવું અને પીવું અને પૈસા અને માલદારી એ જ હોય છે. હાલાકે એ બધી માદી વસ્તુઓ છે, મટીરીયલ વસ્તુઓ. અહીં માલુમ પડે છે કે અમુક એવી વસ્તુઓ છે કે જે રૂહાની વસ્તુઓ છે, એ પણ રસૂલ અને ઇસ્લામની નજરમાં રોજી હોય છે. અઝીઝો, શું વાત કરીએ, ઘણી વાતો કરવાની છે, પણ સમયની અંદર રહેવા માટે હરેક વસ્તુ માટે અમુક અમુક વસ્તુઓની હું નસીહત આપવાની કોશિશ કરીશ. અને આ એ નસીહતો પહેલે ખુદ પોતા માટે અને બાદમાં ઇન્શાઅલ્લાહ તમો સાંભળનારાઓ માટે. જ્યારે આપણે ખુદાથીને દુઆ કરી કે પરવરદિગારા અમોને આ દિવસની અંદર તું હોશિયારી ઇનાયત કર, અકલમંદી ઇનાયત કર. અકલમંદી ઘણી જાતની છે, હોશિયારી ઘણી જાતની છે, પણ આ હોશિયારી અને અકલમંદીની તફસીર માસૂમની એક હદીસને બયાન કરવા ચાહું છું કે હકીકી અકલમંદ કોણ છે. તો એક હદીસના ભાવાર્થની અંદર માસૂમ ઇમામે બયાન કર્યું છે કે સૌથી વધારે અકલમંદ ઇન્સાન એ છે જેને ચૂપ રહેતા આવડે છે. માલુમે પડ્યું કે અકલમંદીની નિશાની એ છે કે બંદો પોતાના જબાનના અલ્ફાઝને જ્યારે કાબૂમાં રાખે, જેમ જેમ એ ચૂપ રહેશે એમ એની અકલમંદીની નિશાની રહેશે. અઝીઝો, માહે રમઝાન અલ મુબારકના દિવસો છે અને એની અંદર આ દુઆ અગર આપણે ખુદાથીને કરીએ તો અકલમંદીની રાસ્તો એક એ છે કે હું જેમ બને એમ આ મહિનાની અંદર ચૂપ રહેવાની કોશિશ કરું. વતન બી, ખુદાયા તું મને જાગૃતિની પણ રિઝક ઇનાયત કર, યાની કે હું હોશિયાર બની જાઉં, હું ચાલાક બની જાઉં. બહુ ખરાબ રીતે ચાલાક નહીં, મને ખબર પડે, હું જાગી જાઉં કે કઈ વસ્તુની અંદર મારા માટે ખરાબી છે, કઈ વસ્તુની અંદર મારા માટે ખતરો છે, કઈ વસ્તુ મારા ઈમાનને કમઝોર કરી નાખશે. તો
એ બધાય સવાલ અગર આપણે આ દિવસની અંદર કરીએ તો ઈમાનનો ઘણો વધારો થઈ શકે એમ છે. પછી આપણે શું દુઆ કરી, કહ્યું વબાઈદની ફી મિન સફાહા વત તમવી, ખુદાયા આ દિવસની અંદર તું મને બેવકૂફીથીને દૂર કર. ભાઈ કોઈ પોતપોતાને બેવકૂફ બનાવે કોઈ બની શકે એમ નહીં, ના બની શકે, પણ બેવકૂફીના પણ ઘણા દાખલાઓ છે. પણ ભાઈ રમઝાન અલ મુબારકનો મહિનો છે અને આ જ મહિનાની અંદર આપણે ચોથા ઇમામે સહીફે સજ્જાદિયાની અંદર, મફાતિહુલ જિનાનની અંદર, દુઆએ અબી હમઝા થમાલીની અંદર આ વસ્તુનું બયાન કરેલું છે કે બેવકૂફી જે છે એનો ક્યારે ક્યારે આપણને ખ્યાલ નથી રહેતો, પણ એક વસ્તુ જે છે એ પણ બેવકૂફીની વાત છે. અને એ શું છે કે ચોથા ઇમામ કહે છે કે પરવરદિગાર મને એવું લાગે છે કે તું મને તારા દરબારમાંથી ને કાઢી મૂક્યો છો, મને એવું લાગે છે કે તું મને ભગાવી દે છે, મને એવું લાગે છે કે તું મને ઠુકરાવી રહ્યો છે. કારણ કે તે જોયું કે જ્યાં નવરા નખો દ્વારા ભેગા થતા હોય ત્યાં જઈને હું બેસી જાઉં છું, અને નતીજો એ નીકળે છે કે જ્યારે એની અંદર હું ફસાઈ જાઉં છું તો માંથી નીકળવું મને મુશ્કેલ થઈ પડે છે, તું મને ત્યાંનો ત્યાં જ રાખે છે. તો આ દુઆની અંદર આપણે શું ખુદાથી ને તલબ કર્યું, ખુદાયા મને બેવકૂફીથી ને દૂર કર. તો ચોથા ઇમામે બયાન કર્યું કે આ પણ બેવકૂફીની વાત છે કે ખુદા ભૂલાઈ જાય છે, ક્યારે, જ્યારે ફાયદા વગરની વાતો કરવા વાળા જ્યાં હોય ત્યાં આપણે એની અંદર ભાગ લઈએ. અને અઝીઝો આ હું કોઈ મજલિસ નથી પડાવી રહ્યો, વરના ઘણી વસ્તુ બેવકૂફી અને ના અકલમંદીના બારામાં આપણે બયાન કરીએ છીએ. વત તમવી, ખુદાય તું મને બદગુમાનીથી ને પણ બચાવ. અઝીઝા અલી મહતરમ, રમઝાન અલ મુબારકનો મહિનો છે, બદગુમાની એકબીજા ઉપર એનાથી તો બચવાનું છે જ, એમાં ફરક નથી. ખુદાએ કુરાનમાં કહ્યું છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇશ્તનેબુ કથીરન મિન અઝ્ઝન ફઇન બઅદા અઝ્ઝન ઇસ્મુન. એ લોકો તમે ગુમાનોથી ને પરહેજ કરો, કારણ કે ઘણી ઘણા ગુમાનો જે છે ને એ ગુના થઈ જશે, યાની કે બદગુમાની થઈ જશે. પણ બંદા આપસમાં એકબીજા પ્રત્યે બદગુમાની એ નહીં, પણ ઇસ્લામે એક ઓર બદગુમાનીનું જિકર કર્યું છે અને એ છે ખુદા ઉપર બદગુમાની. ખુદા ઉપર શું જેટલો ભરોસો હોવો જોઈએ એટલો મને છે, જેટલો મને ખુદાને મારા નજરના સામે મારો પાલનહાર મારો રબ તરીકે માનવો જોઈએ એટલી મારે ઈમાનની વાત છે. અને આ દિવસની અંદર હું ખુદાથી તલબ કરું છું કે ખુદાયા તું મને બદગુમાનીથી ને બચાવજે. ખુદાએ કેટલી ઠેકાણે કુરાને મજીદમાં તવક્કુલની વાત કરેલી છે, ખુદા ઉપર ભરોસાની વાત કરેલી છે. તો અઝીઝો આ દિવસની અંદર આ પણ એક અમલ કરવા જેવો છે કે જે ઇન્સાન ખુદા ઉપરથી ભરોસો પોતાનો હટાવી લે છે, ખુદા ઉપર બદગુમાની કરે છે. એ ક્યારેક ક્યારેક એમ લેખે છે કે ખુદા શાયદ એને નથી ચાહતો, ખુદા એનાથી નફરત કરે છે, ખુદા એને ભૂલી ગયો છે. તો આ પણ એક બદગુમાની છે. પછી આપણો સમય જતો રહે છે એટલા માટે આગળ વધીએ. દુઆનો એક ઓર ભાગની અંદર આવ્યું, વજઅલની નસીબન મિન કુલ્લે ખૈરિન તુનઝરુ ફી, ખુદાયા આ એ દિવસની અંદર તું જેટલી નેકીના વસ્તુઓને નાઝિલ કર એની અંદર મારો ભાગ પણ રાખજે. હાજી જો નેકીઓ ક્યારે મળે, કુરાન મજીદની એક આયત છે, ખુદા એમની અંદર કહે છે કે બિસ્મિલ્લાહ રહમાન રહીમ ફમય અમલ મિથકાલ ઝરતિન ખૈરન યરા, નેકીનું કામ અંશ બરાબર અતોમ જેટલું પણ કેમ ન હોય એ અગર કોઈ કરશે તો ખુદા એનો અજર આપશે. તો ખુદા જે પણ ખેર નાઝિલ કરે, ઘણું ખેર નાઝિલ કરે છે, રહેમતની બારિશ છે, રોઝી છે, અકલમંદી છે, બધું એ નાઝિલ કરે છે મારા રમઝાન મુબારકને. પણ આ બધું મેળવવા માટે શું કરવાનું, તો ખુદાએ કરું સારું કામ કરીશ એનો અજર તને મળશે. ચોથા ઇમામે દુઆ કરેલી છે, કહ્યું પરવરદિગાર અલ્લાહુમ્મા અજરિયલ ખૈરા લિન્નાસ અલા યદૈ, ખુદાયા લોકો માટે સારી સારી વસ્તુ મારા હાથથી ને તું પસાર કર. તો શું સબક મળ્યો કે હું કોશિશ કરું કે બીજા માટે સારા સારા કામ કરું, બીજાની ખિદમત કરું, બીજાની મદદ કરું, જ્યારે મારા હાથથી ને ખેર બીજા સુધી પહોંચશે તો ખુદ બખુદ ખુદા તરફથી ને મારી બારગામાં પણ ખેર આવશે. અને એટલા માટે અંતમાં આપણે ખુદા પાસેથી ને એ વાસ્તો આપીએ છીએ કે ખુદાયા તું સૌથી ને જવાદ છો, દેવાવારો છો, સખી દાતા છો. હા દવ અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.